કહ્યું કે તમે શરીરથી અને મનથી સ્વસ્થ તો છો ને, અને કહ્યું કે શરીર અને મનથી હું સ્વસ્થ છું, પણ મેં 70 પુરાણો રેચ્યા, કોઈ એક વ્યવસ્થિત વ્યક્તિ મળે તો માણસ પોતાની વાત ખોલી શકે. આ સમ્યાપ્રાસ નામના આશ્રમમાં વ્યાસજી ખિન્ન થઈને બેઠા હતા. સમ્યાપ્રાસ એટલે આજનું હાલનું અંતિમ સીમાનું ભારતનું ગામ જેને માના કહેવાય. આજે પણ ત્યાં એક સરસ્વતી નદીનો પ્રચંડ પ્રવાહ વહે છે અને ત્યાં આશ્રમ છે. ત્યાં ખિન્ન થઈને બેઠા છે. જેણે મહાભારત જેવા 1,00,000 શ્લોકોનો ગ્રંથ લખ્યો, જેણે વેદોનો વિસ્તાર કર્યો, 70 પુરાણો રચ્યા, છતાં પણ અંદરથી ક્યાંક ને ક્યાંક ખિન્નતા છે, ક્યાંક ને ક્યાંક દુઃખી છે. એક જ શબ્દમાં કહેવું હોય ને, વ્યાસ ન હોત તો આ જગતમાં સુવાસ પણ ન હોત. જેટલા પણ કંઠસ્થ ગ્રંથો છે ને, જેટલા પણ ગ્રંથ છે, એ ગ્રંથોને જો કોઈ ગ્રંથસ્થ કર્યા હોય તો એ વ્યાસજીએ કર્યા છે. કંઠસ્થ વસ્તુ, પહેલા વેદ ભણવામાં આવતા તો ગુરુજી કંઠસ્થ જ ભણાવતા. આજે પણ કાશીમાં તમે વેદ કંઠસ્થ ન કરો તો ગુરુજી આગળ ન ભણાવે. કંઠસ્થ વસ્તુને ગ્રંથસ્થ કરવાનો શ્રેય ગયો હોય તો વ્યાસજીને છે, જેણે બોર ખાઈને લખાણ કર્યું છે. અને લખાણ કોની પાસે કરાવ્યું છે? ગણેશજી જેવા પાસે, મહાપુરુષ પાસે કરાવ્યું છે. અને એ પણ સંસ્કૃતમાં કર્યું છે, કોઈ સામાન્ય ભાષામાં નહીં. અને સંસ્કૃત તો એવી ભાષા છે કે એક પછી એક સંસ્કૃતમાં તમે લેવા જાઓ તો સંસ્કૃતમાં એક પછી એક નામની ગણતરી કરવા જાઓ તો એક જ પાણી, પણ પાણીના 600 નામ છે સંસ્કૃતમાં. પાણી આકાશમાં હોય ત્યારે પાણીને અંભ કહેવાય, એટલે જ વાદળાઓને અંભોદાહ કહેવાય. અંભોદાહ બહવો વસંતી ગગને સર્વેપી ન એતાદૃશાહ. એ જ પાણી ઉપરથી પડતું હોય ને, વરસાદના પાણીના ટીપા પડતા હોય, વરસાદના પાણીને તોયમ કહેવાય. આકાશાત પતિતમ તોયમ, એ વરસાદના પાણીને તોયમ કહેવાય. એ પર્વત ઉપરથી પડતું હોય, કલકલ કરતું, તો એને કિલાલમ કહેવાય. કિલાલમ એટલે સમજો ને, પર્વત ઉપરથી પડતા ઝરણાને કિલાલમ કહેવાય સંસ્કૃતમાં. અને એ જ પાણી નાના એવા તળાવડીમાં ભેગું થાય એને અંબુ કહેવાય. એ પાણીને એમાંથી ઉત્પન્ન થાય ને કમળ કહેવાય, અંબુજહ. એ જ સરોવરમાં મળે તો એને સલીલમ કહેવાય. એ જ પાણી નદીમાં મળે તો એને જલમ કહેવાય. એ જ પાણી સમુદ્રમાં મળે તો એને વારી કહેવાય. સમુદ્રનું એક નામ વારીધી છે. એ જ જલ કોઈ સંતોના ચરણોમાં પડે તો એને ઉદક કહેવાય, એટલે આપણે એને ચરણોદક કહીએ. અને એ જ માં ભગવતી ગેલના ચરણોમાં એ જલ પડે, કે ભગવાન કાળિયા ઠાકોરની દ્વારકાધીશના ચરણોમાં એ જલ પડે, તો એ જ જલને અમૃતમ કહેવાય. ભગવાનને નવડાવેલા પાણીને ચરણના અમૃતમ આપણે કહીએ છીએ. એક જ પાણી, એને અમૃતમ, એને ઉદકમ, એને અંબુ, એને જ વારી, એને જ કિલાલમ, એને જ જલમ, એક જ પાણી, એને જ તોયમ, એને જ અંભ, એટલા એટલા નામો છે. આ સંસ્કૃતની વિવિધતા છે. તમારે તમારા બાળકોને જો ભણાવવું હોય તો સંસ્કૃત ભણાવજો, કારણ કે સંસ્કૃતની વિશેષતા એક શબ્દ અને અર્થ એના અનેકો. મારે તમને લોકોને પૂછવું છે કે એક છે, એકને સંસ્કૃતમાં એકમ કહેવાય. એના પછી તમે બે લ્યો તો બે ને સંસ્કૃતમાં દ્વિ કહેવાય કે દ્વે કહેવાય. તમને કેટલી સંખ્યા, મિલિયન, બ્રિલિયન, ટ્રિલિયન, એનાથી આગળ ન આવી શકો. એક મીંડું હોય તો શું કહેવાય? 10. બે મીંડા હોય તો 100. 3 મીંડા હોય તો 1,000. 4 મીંડા હોય તો 10,000. 5 મીંડા હોય તો 1,00,000. 6 મીંડા હોય તો 10,00,000. 7 મીંડા હોય તો કરોડ. 8 મીંડા હોય તો 10 કરોડ. 9 મીંડા લાગે તો અરબ. 10 મીંડા લાગે કોઈ સંખ્યાની પાછળ તો 10 અરબ. 11 મીંડા લાગે તો ખરબ. અને 12 મીંડા લાગે તો 12 ખરબ. પણ જો 13 મીંડા લાગે તો એને શું કહેવાય? આપણી પાસે જવાબ નથી. છે કોઈ પાસે? 13 મીંડા લાગે એને શું કહેવાય? મિલિયન, બ્રિલિયન, ટ્રિલિયનથી આગળ કંઈ છે નહીં. 14 મીંડા લાગે, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 અને 24 મીંડા લાગે એને શું કહેવાય? એ નથી બીજી કોઈ પાસે ભાષા પાસે, સંસ્કૃત પાસે છે. એક મીંડું લાગે તો 10મ, 2 મીંડા લાગે તો 100મ, 3 લાગે તો 100મ, પછી 10,000 હોય તો અયુતમ, 1,00,000 હોય તો લક્ષમ, 1,00,000 હોય તો 10 લક્ષમ, કરોડ હોય તો કોટી, 10 કરોડ હોય તો 10 કોટી, અરબ હોય તો અર્બુદમ, 10 અરબ હોય તો 10 અર્બુદમ, અને ખરવ એટલે ખરબ હોય તો ખરવ, 10 ખરબ હોય તો ની ખરવ, પણ 13 મીંડા લાગો તો પદ્મ, 14 મીંડા લાગે તો મહાપદ્મ, 15 મીંડા લાગે તો શંખ, 16 મીંડા લાગે તો જલધિ શંકુ, 18 મીંડા લાગે તો અંત્યમ, મહા અંત્યમ, પછી
ઓગણીસ મીંડા લાગે તો પરાર્ધમ, વીસ મીંડા લાગે તો મહાપરાર્ધ, એકવીસ મીંડા લાગે તો ધૂન કહેવાય, બાવીસ મીંડા લાગે તો મહાધૂન કહેવાય, ત્રેવીસ મીંડા લાગે તો અક્ષોહિણી કહેવાય, અને ચોવીસ મીંડા લાગે તો મહાઅક્ષોહિણી કહેવાય. આ સંસ્કૃત પાસે છે, બીજા કોઈ પાસે નહીં. એટલે સંસ્કૃતની મહત્તા છે. એટલે પૂજ્ય કાલિદાસ ગુરુજીના શબ્દોમાં કહીએ તો એમણે કહ્યું છે કે સંસ્કૃત ભણવું જ જોઈએ, કારણ કે એક શબ્દના અનેક અર્થ. એક જ શબ્દ લઈ લો, હરિ, અર્થ અલગ. હરિ કહેતા વાંદરો, હરિ કહેતા કૂતરો, હરિ કહેતા સર્પ, હરિ કહેતા મીંદડો, હરિ કહેતા ડેટકો, હરિ કહેતા વાંદરો, અને હરિ કહેતા હરણ, હરિ કહેતા સશંખ ચક્રધારી ભગવાન નારાયણ. એક જ શબ્દના અનેક અર્થ, અને એક અર્થ માટે એક જ અર્થ લેવો હોય તો એક જ અર્થ માટે અનેક શબ્દો. મારે અંગ્રેજી ભાષાની કોઈ નીચી નથી બતાવવી, પણ અંગ્રેજી ભાષાનો અભાવ નહીં, એનો પ્રભાવ પણ ન હોવો જોઈએ. માસી માટે એક જ શબ્દ આંટી, ફઈ માટે એક જ શબ્દ આંટી, મામી માટે એક જ શબ્દ આંટી, ફઈ માટે એક જ શબ્દ આંટી, મોટા બા માટે એક જ શબ્દ આંટી, મા માટે દસ નામ છે સંસ્કૃતમાં, ફઈ માટે નામ છે પાંચ નામ, અરે માસી નામે માસી માટે છ નામો છે. આ સંસ્કૃતની વિવિધતા છે. બાકી અંગ્રેજીમાં તમારું મારું પૂરું થઈ જાય. ફઈને પણ બોલાવાય તો આંટી, માસીને બોલાવાય તો આંટી, મામીને બોલાવાય તો આંટી, મોટાબાને બોલાવાય તો આંટી. હે સખે સરલા પઠ ભાષામ શોભામ સંસ્કૃતા, હે સખે સરલા પઠ ભાષામ શોભામ સંસ્કૃતા. ચાર બ્રહ્મ કવિ વૃંદ ભક્તિ મન નૃત્ય માન વલ્લે, લોકાનામ્યા મુદા પ્રેમ વિસ્તારિકા પ્રભો યાધિ સખે સરલા પઠ ભાષા શોભાં સંસ્કૃતા. અને આ સંસ્કૃતમાં જ્યારે તમે બોલો ત્યારે પ્રાણાયામ એમ નમ થઈ જાય, રામ એટલે હવા નીકળી જાય બહાર, અને રામમ બોલો એટલે શ્વાસ અંદર જતો રહે. આ એક પ્રકારનો પ્રાણાયામ થઈ જાય. અને સંસ્કૃતની જ વિવિધતા એવી છે કે દરેક સ્વરો વ્યંજનો અમુક અમુક સ્થળોથી નીકળે, અમુક કંઠથી નીકળે, અમુક હોઠથી નીકળે, અમુક નાકથી નીકળે, નાસિકા અનુનાસિકા. આવા શબ્દો ફક્ત ને ફક્ત સંસ્કૃતમાં છે. 7,500 ભાષાઓની માં સંસ્કૃત છે. પ્રેમ વિસ્તારિકા પ્રભો યાધિ સખે સરલા પઠ ભાષા શોભાં સંસ્કૃતા. એટલે આ સંસ્કૃતમાં રચનાઓ થઈ, અને આ 17 પુરાણો રચ્યા, છતાં પણ જેણે મહાભારત જેવો ગ્રંથ લખ્યો, છતાં પણ તમે અંદરથી કેમ દુઃખી છો? અને ખિન્ન થયેલા વ્યાસજીને કોઈ એક ખોડો જોતો હતો જ્યાં પોતે વ્યક્ત કરી શકે, પોતાની ઉણપ બતાવી. ઉણપ બતાવો ને તો ભગવાન મળે. આપણે કોઈ બતાવીએ જ નહીં, આપણી ખામી બતાવીએ જ નહીં સામેવાળા વ્યક્તિને, તો આપણો જવાબ ન મળે. બધામાં સારા સારા થઈને ફરવા જાવ તો તમને પ્રાપ્તિ ન થાય. અહીં નારદજી જેવા વ્યક્તિ આવ્યા ત્યારે વ્યાસજીએ પોતાની કિતાબ ખુલ્લી રાખી દીધી કે મારી અંદર ઉણપ છે, મને અંદરથી સંતોષ નથી, એટલું કરવા છતાં પણ. અને એ સંતોષ નથી ત્યારે કહ્યું કે તમે શરીર અને મનથી સ્વસ્થ નથી, એનું કારણ છે તમે માયારહિત બ્રહ્મનું વર્ણન કર્યું, શુદ્ધ બ્રહ્મનું. આ દુનિયામાં આ દુનિયા માયા સહિતની બનાવી, તો માયા સહિતના બ્રહ્મની વાતો કરો. અને માયા સહિતનો જો કોઈ બ્રહ્મ હોય તો એ કૃષ્ણ કનૈયો છે.
અને તમે કૃષ્ણની વાતો કરો. કૃષ્ણએ જે જે પણ ક્રીડાઓ કરી છે એ કોઈ સામાન્ય છે નહીં. કૃષ્ણની બાલ ક્રીડા વિશે લખો, બાલ ક્રીડા વિશે લખો, અને જો લખશો તો જ તમને અંદરથી સંતોષ થશે. અરે કૃષ્ણએ કેવી મટકી તોડી, એ બધી વાત, મટકી તોડવાના વૈજ્ઞાનિક કારણો કે જે કંઈ પણ ગણો એ બધા સાઈડમાં રાખો. ખાલી કાનાએ મટકી ફોડી એટલું સાંભળી લેવું કે આનંદ આનંદ થઈ જાય. કાનાએ પિચકારી લગાવી અને ગોપીઓને પિચકારી લગાવવાથી આખા શરીરમાં ગોપીઓ રંગ રંગવાળી થઈ ગઈ. ખાલી એટલું સાંભળો ત્યાં પૂરું થઈ જાય. ખાલી એટલું જ સાંભળો ને ત્યાં તો તમને આનંદ આનંદ આવી જાય. કૃષ્ણની દરેક લીલાઓ એવી છે. કૃષ્ણએ ખાલી ગાયો ચરાવીને એમ નથી કહ્યું કે ખાલી ગાયો ચરાવો એમ. કૃષ્ણ એટલું મોટી ફિલોસોફી આપી દીધી. ભગવાને કહ્યું કે આ મેં ગાયો ચરાવી છે ને ભવિષ્યમાં ગાયોથી આખા લોકોનું જીવન ચાલશે. આપણે વિચારીએ છીએ કે ગાયો ગાવો વિશ્વસ્ય માતર. ભગવાને ગાયો એવા માટે ચરાવી, ગાય વિશ્વની માતા એવા માટે છે કે તમે ગાયો ચરાવતા હોય ત્યારે જોજો, તમે ગાયને કંઈક ખવડાવવા જાઓ ને હાથમાં, એટલે ગાય પહેલાં તમારો હાથ સૂંઘે અને એ સૂંઘીને એ વિચાર લે કે મારા માલિકના શરીરમાં કઈ બીમારી છે. અને ગાય એ જ ચારો ચરશે જેના માલિકને બીમારી હશે. રોજ એક ચારો નહીં ખાય ગાય, મૂળ સહિતનું ખાશે નહીં, ઉપરનું જે સત્વ તત્વ છે એ જ ગાય ખાશે. અને એ ખાલી ગાય આરોગ્ય એમ નહીં, એ બધું આરોગી અને ગાય દૂધમાં પરિવર્તિત કરે નહીં, પરિવર્તિત કરે ને એનો માલિક દૂધ પીવે એટલે એને બીમારી ન રહે. અરે ગાયની એ વસ્તુ તો જવા દો, પણ ગાયની વિશેષતા એ છે કે ચોમાસું આવે ને મેલેરિયાના મચ્છર આવે એ 20 દિવસ પહેલા એ મામેજો ખાવા માંડે, અને મામેજો એટલો બધો કડવો આવે કે એની કોઈ સીમા નહીં. એવો મામેજો ખાઈ લે કે મામેજો રૂપાંતરિત થઈએ દૂધમાં, અને 20 દિવસ સુધી એ દૂધ પીવે ગાયનું, અને ગાયનું દૂધ પીવે એટલે મામેજા સહિતનું દૂધ પીવે ને પછી મચ્છર આવીને કરડે ને મેલેરિયાનો, તો એને મેલેરિયા ન થાય. એટલે કહેવાની ઈચ્છા થઈ કે આપણી માં તાવ આવે પછી ચિંતા કરે, ઓલી તાવ આવવા પહેલા 20 દિવસ પહેલા ચિંતા કરે, એટલે ગાવો વિશ્વસ્ય માતર. ગાય 20 દિવસ પહેલા ચિંતા કરવા માંડે મારો ભક્ત છે. મોટા ભાગની ગાયો બીમાર શા માટે પડે? તમારા આંગણે ગાય હોય, તમારા આંગણે કૂતરો હોય, તમારા ગાયના તમારા ઘરના આંગણે ગાય કૂતરો કે હરણ હોય, તમારી ઉપર આવતી બીમારી ટોટલી લઈ લે છે. ટોટલી તમારી ઉપર આવતી બીમારી લે. ગાય બીમાર પડે એટલે સમજવાનું કે મારી ઉપરની બીમારી આણે લીધી છે. એટલે ગાય ગાવહ નાસ્તિ પશવહ તિલમ નાસ્તિ ધાન્યમ. તલ ધાન્યમાં ન આવે ને ગાય પશુમાં ન આવે. કૃષ્ણએ સાબિત કરી દીધું છે કે જે લોકો ગાયો ચરાવવા વાળા છે એ ગાયો ચરાવવા વાળા ગાયોમાંથી જે પ્રાપ્ત કરવું એ પ્રાપ્ત થશે. અને ગાયોની પ્રાપ્તિ માટે એક જ સામાન્ય રીતે લઈ શકીએ તો ગાયોએ લગભગ આપ્યું છે વિજ્ઞાન, આજ સુધી એનું સંશોધન કરતું રહ્યું છે. ગાયના ગૌમૂત્રની અંદર યુરિક છે, વૈજ્ઞાનિક તથ્ય રૂપે. ગાયના ગૌમૂત્રની અંદર યુરિક એસિડ છે, ગાયના ગૌમૂત્રની અંદર હિસ્ક્યુરિક છે, ગાયના ગૌમૂત્રની અંદર સોડિયમ છે, ગાયના ગૌમૂત્રની અંદર સોડિયમ ક્લોરાઇડ છે, ગાયના ગૌમૂત્રની અંદર ફોસ્ફેટ છે, ગાયના ગૌમૂત્રની અંદર નાઇટ્રોજન છે, ગાયના ગૌમૂત્રની અંદર સલ્ફર છે, અમોનિયા છે, તાંબુ છે, લોહું છે, સોડિયમ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, કાર્બોલિક એસિડ છે, કેલ્શિયમ છે, લેક્ટોઝ છે, એન્ઝાઇમ્સ છે, જલ્સ છે, કિએટિન છે, હાઇડ્રોક્લોરાઇડ છે. આ ગાયના ગૌમૂત્રમાં છે. અને આ ગાયના ગૌમૂત્રમાં એટલું બધું તત્વ હોવા છતાં પણ ભવિષ્યમાં ગાયના ગૌમૂત્રને લેવા માટે વિજ્ઞાન દોડશે. ગાયના ગૌમૂત્રની અંદર વિષનાશકતા છે. ગાયના ગૌમૂત્રની અંદર રક્ત કણો, તમારા શરીરમાં જે કોશિકાઓ બને, ગાયનું ગૌમૂત્ર પીવો તો રક્તકણ બનાવવા ન પડે, એના માટે દવા ન લેવી પડે, એમ નમ બની જાય. અને ગાયના ગૌમૂત્રની અંદર સૌથી વધારે કંઈ હોય તો એ હાઇડ્રોજન છે. શુદ્ધ હાઇડ્રોજન મેળવવું હોય ને તો ગાયના ગૌમૂત્રમાંથી મળે. ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલ પૂરું થઈ જશે ને ત્યારે વિજ્ઞાનને હાઇડ્રોજન ઉપર જ બધા વાહનો હકાવવા પડશે. એ હાઇડ્રોજન ગાયના ગૌમૂત્રમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કૃષ્ણએ ભવિષ્યમાં બતાવી દીધું કે તમારી પાસે પેટ્રોલ ડીઝલ પૂરા થઈ જાય ને ત્યારે ગાયના ગૌમૂત્રમાંથી હાઇડ્રોજન નીકળશે. અને હાઇડ્રોજન સૌથી શુદ્ધ ઈંધણ, અને ભવિષ્યનું આ ઈંધણ એવું છે કે પ્રદૂષણ વિનાનું ઈંધણ છે. એવડી મોટી ફિલોસોફી આપીને કૃષ્ણએ ગાયો ચરાવી છે. કૃષ્ણએ જે ગાયો ચરાવી છે, ગાયના તમે છાણા, ગાયના છાણામાં 7.5 ઘન મીટર બાયોગેસ છે. એ જ જે ગાયનું છાણ છે એની અંદર 500 વોટ વીજળી છે ગાયના છાણની અંદર. એ જ ગાયના છાણની અંદર 24 કલાકમાં એક ગાયમાંથી 23.23% પ્રાણવાયુ નીકળે. એ ગાયના છાણને જો છાણા બનાવવામાં આવે તો એમાંથી 27
ટકા એમાંથી પ્રાણવાયુ ઓક્સિજન નીકળે, એને જો બાળવામાં આવે તો 30% એમાંથી જ પ્રાણવાયુ ઓક્સિજન નીકળે, અને એમાંથી જે ભસ્મ બને એ ગાયના છાણામાંથી, એમાંથી 46.6% એ ગાયના છાણાની ભસ્માથી પ્રાણવાયુ નીકળે છે. એટલે જ મને એવું લાગે કે જ્યાં પ્રાણવાયુ સૌથી ઓછો છે કૈલાસમાં, મારો ભોળોનાથ એટલે માથા ઉપર ભસ્મ લગાડતો હશે, ત્યાં પ્રાણવાયુ ઓછો છે. એટલે જ મને એવું લાગે ને, એ ભસ્મને બાળવામાં આવે તો 60% જેટલો જેની અંદરથી પ્રાણવાયુ નીકળે. આ ગાયનું ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગાયનું છાણ, મારે હજી ગાયના દૂધ, ગાયના જે વસ્તુઓ ઉપરથી મારે મેં ઘણા બધા પોઈન્ટો ટાંક્યા છે. કૃષ્ણએ ગાયો ચરાવીને લોકોને કહ્યું કે ગાયોમાંથી બધી વસ્તુની પ્રાપ્તિ થશે. યુગ પુરુષે સ્થાપી દીધા પોતાના બીજ, ગાયમાં શું તત્વ છે. કૃષ્ણએ માખણની ચોરી એવા માટે કરી કે પોતાના બાળકોને પુષ્ટ ન થાય એવો ખોરાક ન મળે, એની વેચવા માટે. તમે ઘરેથી ક્યારે દૂધ, દહીં, ઘી વેચી શકો કે જ્યારે તમારા ગાયના વાછડાઓ તૃપ્ત થાય, જ્યારે તમારા બાળકો પુષ્ટ થાય ત્યારે વેચી શકો. તમારા બાળકો નબળા રહીને, મારે આઇન્સ્ટાઈનનું વચન યાદ કરવું પડે કે તમે ગમે એટલી શોધ તમારા દેશમાં કરો, પણ તમારા ગામના બાળકો જો ભૂખે મરતા હોય, ને જો તમારા ગામના કે નજીકમાં રહેવાવાળો કોઈ વ્યક્તિ, નાનું બાળક જો દુઃખી રહેતું હોય, તો તમારી નવી શોધ કોઈ કામની નથી. તમે હજની યાત્રા ત્યારે કરી શકો, તમારા ઘરથી 40 મુસ્લિમો હજની યાત્રા ત્યારે કરી, તમારા ઘરથી 40 ઘર છે એમાં એક પણ વ્યક્તિ દુઃખી ન હોવો જોઈએ. પૂર્વ, પશ્ચિમ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, એ ચારેય દિશામાં એક પણ વ્યક્તિ દુઃખી ન હોય તમારા ઘરની આજુબાજુમાં, ત્યારે તમે હજની યાત્રા કરી શકો. અને કહ્યું કે તમે ભગવાનને આવી બાલ લીલાનું વર્ણન કરો એક એક લીલામાં. હજી તો કૃષ્ણની લીલા ચાલુ નથી થઈ, આ તો અત્યારે લીલાની વાત આવી, એટલે મેં તમને એક્ઝામ્પલ બતાવ્યું કે ગાયોની સેવા કરીને ભગવાને કેટલું મોટું વિજ્ઞાન આપ્યું. ભગવાને ગાડું ઊંધ વાળી દીધું, વિજ્ઞાન છે. ભગવાને મટકી તોડ નાખી, એમાં વિજ્ઞાન છે. ભગવાનને પૂતના મારવા આવી, એની અંદર મનોવિજ્ઞાન છે. એની અંદર અધ્યાત્મ છે. એની અંદર દરેક જે ચરિત્રને જેવી રીતે મૂલવવું હોય મૂલવી શકાય એવી ભગવાન લીલાઓ છે. તમે ભગવાનની લીલા કરો, માયા રહિત બ્રહ્મની વાતો કરો. અને એ માયા રહિત બ્રહ્મની વાતો કરો. હું આજે દેવર્ષિ નારદ થયો એની પાછળનું કારણ ફક્ત ને ફક્ત કૃષ્ણની કથા છે. રડવા માંડી ગયા નારદજી કે હું દાસીનો પુત્ર હતો, ક્યાં હતો ને હું ક્યાંથી ક્યાં આવી ગયો છે. અને પૂર્વ કલ્પમાં, પૂર્વ જન્મમાં, પૂર્વ કલ્પમાં હું એક દાસીનો દીકરો હતો, ની દાસી કેવી, એક વેદવાદી બ્રાહ્મણની સેવા કરવા વાળી. અને એ દાસીની મારી મા સેવા કરતી, એ કેવો બ્રાહ્મણ હતો એના માટે નારદજી વ્યાસજીને સંબોધન કરતા કહે છે, અહમ અહમ પુનરાતિ તભવૈભવમ મુને, અહમ પુનરાતિ તભવૈભવમ મુને, દાસ્યા સુકસ્યાશ્ચ ન વેદવાદિના, દાસ્યા સુકસ્યાશ્ચ ન વેદવાદિના. અહમ પુરાતીત ભવે ભવમ મુને, પૂર્વ કલ્પમાં હું એક દાસીનો દીકરો હતો. દાસ્યાસ્તુ કસ્ય કસ્યાશ્ચન વેદવાદિનામ, હું કસ્ય કોઈ વેદવાદી બ્રાહ્મણને ત્યાં મારી માં દાસી હતી અને એ દાસી તરીકે કામ કરતી. નાનપણમાં મારા પિતાજીનું મૃત્યુ થઈ ગયું. મારા ઘરનું પાલન પોષણ કરવા માટે મારી માએ દાસીનું કામ સંભાળ્યું, પણ વેદવાદી બ્રાહ્મણને ત્યાં. એ વેદવાદી બ્રાહ્મણ એટલો બધો વિદ્વાન હતો કે જે પણ કોઈ સંતો, જે પણ કોઈ બ્રાહ્મણો આવે એને પોતાના ઘરે રોકે, એની સાથે શાસ્ત્રાર્થ કરે, સત્સંગ કરે. એમાં સંતોની જમાત નીકળીને સંતોની જમાતને આગ્રહ કરીને કહ્યું કે ચાતુર્માસ થવાની તૈયારી છે, આ ચાતુર્માસમાં તમે અહીંયા રોકાવ. અને એ ચાતુર્માસમાં રોકાણાને રોજ માટે 3 કાળ સુધી આ લોકોએ સત્સંગનો મહિમા સમજાવ્યો. હું રોજ માટે 3 સમય, 9 થી 12, 3 થી 6 અને રાત્રે 9 થી 12, 3 સમય સુધી સંકીર્તનનો સમય રહેતો ને કથા શ્રવણનો સમય રહેતો. એ શરદ ઋતુ અને વર્ષા ઋતુ, આ 4-4 માસ, આ 2 ઋતુઓમાં મને આ સંતોનો લાભ મળ્યો.
અને નારદજી કહે કે પૂર્વ જન્મમાં મને હરી હરી કહીને બધા બોલાવતા, મારી માં એ બધા કામો છોડીને કથામાં બેસી જાય અને કૃષ્ણની કથા સાંભળી અને મારું હૃદય પણ પરિવર્તિત થઈ ગયું. હું સંતોની સેવા કરતો ત્યારે ચાર ગુણ મારી અંદર હતા અને ચાર ગુણોનું વર્ણન કરતા કહે, પહેલો વહેલો મારી અંદર ગુણ હતો, સંતોની સેવા કરવી હોય તો દીનતાનો ગુણ જોઈએ. મારી અંદર દીનતાનો ગુણ હતો. હું જ્યારે સંતોની સેવા કરો ત્યારે અહંકાર ઊભો થાય ને અહંકાર દૂર કરવો હોય તો દીનતાનો ભાવ જોઈએ કે હું આની સેવા કરું. આપણે કોઈ બાપુની ગાડી હલાવતા હોય તો એ કહે કે એ બાપુની ગાડી આપણે હલાવીએ છીએ. તમે સેવા કરો એટલે અહંકાર ઊભો થાય જ, પણ સેવામાં વિચારવાનું કે હું તો લાયક હતો નહીં, આ તો મહાપુરુષની કૃપા કહેવાય કે મને ચરણોમાં બોલાવ્યો, બાકી હું કંઈ લાયક હતો નહીં, એવો દીનતાનો ભાવ જોઈએ. બીજો કોઈ ભાવ મારી અંદર હતો તો એક હતો અનુવર્તન. હું સામેના લોકોના ઈશારા ઉપર સમજી જતો, એના ઈશારા ઉપર હું અનુસરતો, એને અનુવર્તનનો ગુણો કહેવાય. મારી અંદર ત્રીજો ગુણ હતો શુશ્રુષાનો, પ્રબળ ઈચ્છા સેવાની, સેવાની પ્રબળ ઈચ્છાને શુશ્રુષા કહેવાય. કોઈ સંત પાસે જાવ ને પાણીનો ગ્લાસ ભરીને જાવની ઢોળી નાખે, તમે પાછો ભરી આવો એ પાછો ઢોળી નાખે, તમે પાછો ભરી આવો, આને શુશ્રુષા કહેવાય. વરિવસ્યા સેવા શુશ્રુષા આવા શબ્દો છે અને આ શુશ્રુષાની મારી પ્રબળ ઈચ્છા સેવાની. અને મારો એક ગુણ હતો સંતોની સેવા કરી ત્યારે અલ્પભાષિત હોવા જોઈએ, બહુ બોલવાવાળા હોય ને સંતની સેવા ન કરે. આ ચાર ગુણોના કારણે હું ચંચળતા વિનાનો, જીતેન્દ્રિય અને ખેલથી દૂર રહેવાવાળો બની ગયો. મને રમતમાં રસ ન હતો, મારો સ્વભાવ ઓછું બોલનારો હતો. એમાં એક દિવસ એક સંતે મને પોતાનું જૂઠું હતું એ પોતાના ઈચ્છા દ્વારા મને જૂઠાનો કણકો જમાડ્યો છે. ઓછે સ્થળે પાનનો મોદિતો દિજે સક્રોષ્ણ ભંજે તદપાસ્ત કેલ વિશા એવં પ્રવૃત્ત શ્યવે શુદ્ધ ચેતસા સ્તદર્પએ વાત મરોચી પ્રજાયતે. ઉચ્છિષ્ટ લેપા અનુમોદિતો દ્વિજેહી, એ ઉચ્છિષ્ટ મને આપવામાં આવ્યું અનુમોદિતો દ્વિજેહી, અનુમોદન સાથે આપ્યું, પ્રેમપૂર્વક આપ્યું, એમ નહીં કે એની થાળીમાંથી હું જમી આવ્યો. અને મને અનુમોદન સાથે એ દ્વિજે મને ઉચ્છિષ્ટ મેં એનું લીધું, એની સેવા કરી, એના કારણે મને આ કૃષ્ણની કથામાં લીન થઈ ગયો. અને જ્યારે કથા પૂર્ણ થવા આવીને જ્યારે નીકળવા માંડ્યા ત્યારે હું એની પાછળ પાછળ ગયો. એ દિનવેત્સલ મહાત્માઓએ શરીર વાણી અને મનથી હું આજ્ઞાંતિક હતો અને હું પગમાં પડીને કહ્યું કે મારે તમારી સાથે આવવું છે. ત્યારે આ સંતોએ કહ્યું કે તું અમારી સાથે ન આવી શક, તારા હૃદયમાં શ્રદ્ધા છે, ઇન્દ્રિયો ઉપરનો સંયમ છે, એટલે જ અમે તને ના પાડીએ છીએ. તારી માં છે એ એકલી છે, મૂઢ છે, માને છોડી ન આવ. સંતોએ સાચો ઉપદેશ આપ્યો અને માને સાચવ એ જ સૌથી મહત્વની વાત છે. માતૃદેવો ભવ પ્રથમ છે. હું આમ તારી સાથે તારી માં છે, જો તું એકલો હોત તો તને લઈ જાત, તારા પિતાજી હોત, તારો ભાઈ હોત તો લઈ જાત, તું તારા માતા પિતાનો એકનું એક સંતાન, તારા પિતાજી હાજર નથી. તારી માં છે એ એકાત્મા એકલી રહેશે અને તારી માં એકલી રહેશે એટલે તારી માં મૂઢ છે, એ દાસી છે, અભણ છે, એનો સહારો કોણ રહેશે. અને ત્યારે કોઈ ન રહી એટલે અમે તને આજ્ઞા કરી એક ઉપદેશ આપીએ અને ગોહ્યતમ જ્ઞાનનો ઉપદેશ આપ્યો અને એમાં એક શ્લોક આપવામાં આવ્યો કે આ શ્લોક હું તને આપું છું, આ શ્લોકનું પઠન પાઠન કરતો રહેજે, તને તારી માં લગ્ન માટેનો આશ્રય કોઈ દિવસ નહીં કરે ને અંતે કૃષ્ણની કથામાં તારું મન ચોટેલું રહેશે. અને એ મંત્ર બીજો કોઈ નહીં, નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ મંત્ર આપવામાં આવ્યો અને આ જ મંત્રનું ગાન કરતા કરતા એણે પોતાનું જીવન વ્યતીત કર્યું છે અને રોજ માટે આ મંત્ર ગાય છે. સંતો તો ચાલતા થઈ ગયા બધા અને સંત તો ચલતા હી ભલા, સંતો ગયા અને આને આ મંત્રનો જપ કરતા કરતા એક દિવસ સમાચાર મળ્યા કે તારી માને સર્પદંશ થયો છે. અને એ સર્પદંશમાં હું દોડી અને મારી માં પાસે પહોંચ્યો, ક્યાં તો મારી માનું પ્રાણ પંખીરું ઉડી ગયું હતું. એક નાનકડી એવી ગાવરડી અમે પાડી હતી ગાય અને મારી માં ગાય દોવા જતી હતી ને સાંજના સમયે એને સર્પદંશ થયો, મારી માનું મૃત્યુ થયું. મને આંખમાં પાણી આવી ગયા પણ અનુગ્રહ મન્યમાનમ, મેં અનુગ્રહ માન્યો ભગવાનનો કે છેલ્લા અમારા પગની બેડીઓ હતી એ પણ તે છોડી નાખી અને પ્રાતિષ્ઠમ દિશમ ઉત્તરમ, છેલ્લે મેં બધું છોડી
અને ઉત્તર દિશા તરફ હું ચાલવા માંડ્યો કે હવે મારા જીવનમાં બીજું કંઈ છે નહીં, અને હું કદાચ અહીંયા સુધી રોકાણો હતો એની પાછળનું કારણ હતું એકાત્મા મેં જનની યોશિન મૂઢાચ કિંકરી. મારી માનો હું એકનો એક પુત્ર હતો, મારી માં સ્ત્રી હતી, મારી માં મૂઢ હતી, મારી માં દાસી હતી અને અસહાય હતી, એટલે હું રોકાણો. અને માનો જ્યાં સુધી તમારી માં જીવિત હોય અને માં જીવિત હોય ત્યાં સુધી માની સેવા પણ કરવી જોઈએ, અને જો માની સેવા ન કરીએ તો વાસ્તવિકમાં આપણે પુત્ર તરીકેની કોઈ કામના પણ નથી. હું પુત્ર તરીકે એટલું કહી શકીશ કે હું મારી માની સેવા ન કરું તો હું પુત્રને લાયક નથી, કારણ કે આપણી માં આપણે જન્મ આપે ને ત્યારે જે દર્દ સહન કરે ને એ દર્દ સહન આ દુનિયાનો કોઈ પણ પ્રાણી ન કરી શકે, કોઈ મનુષ્ય ન કરી શકે. માણસ જ્યારે દર્દ સહન કરવાની માણસની કેપેસિટી ફક્ત ને ફક્ત 45 ડેલ એકમનો દર્દ સહન કરી શકે, પણ આપણી માં જો સહન કરતી હોય આપણા માટે તો 57 ડેલ એકમનો સહન કરે. 45 ડેલ એકમથી એક પણ ડેલ એકમ વધી જાય તો માણસ સહન ન કરી શકે દર્દને, પણ આપણા માટે આપણી માં 57 ડેલ એકમનો દર્દ સહન કરે. અને એ 57 ડેલ એકમ એટલે વિજ્ઞાન એવું કહે, સાયન્સ એવું કહે છે, એક સાથે તમારા 20 હાડકાઓ ભાંગી જાય, અને એક સાથે 20 હાડકા ભાંગે ને એ હાડકાનો દુખાવો, 20 હાડકાનો દુખાવો થાય ને એવો દુખાવો આપણી માં આપણા માટે સહન કરે, એટલે માતૃ દેવો ભવ પ્રથમ હોવું જોઈએ. અપના નહીં તુજે સુખ દુખ કોઈ, અપના નહીં તુજે સુખ દુખ કોઈ, મેં મુસ્કાયા તું મુસ્કાયે, મેં રોયા તું રોયે, મેરે હસને પે મેરે રોને પે તું બલિહારી હે ઓ કાટાઓ વાગે, 1000 વીછી ડંખ મારે એવો ડંખ પ્રસૂતિ સમય આપણી માં આપણા માટે ભોગવતી હોય તો એ દીકરાની ફરજ આવે કે મારે છોડી ન જવાય, એટલે હું મારી માને છોડી ન ગયો, નારદજી કહે પૂર્વ જન્મમાં. બાકી આ મંત્ર બોલવાના કારણે મારી અંદરથી ઉપદેશ તો થઈ ગયો હતો, પણ મેં મારી માને ન છોડી, ને આજે તમે પણ તમારી માની નજીક આવી ગયા છે. આખા ગાગ્યા પરિવારની જે માં છે, માં ગેલ, એના તમે ખોડે બેઠા છો. અને એક માં લૌકિક માની અસર એ થાય, એક કોઈ પતિ પત્ની બંને રહેતા હતા ને એનો એક દીકરો હતો, અને એ દીકરો હતો લગભગ 2-3 વર્ષનો થયો ત્યાં એની માં ગુજરી ગઈ, અને નાના દીકરો માં વિનાનો થઈ ગયો, એટલે એના પિતાએ બીજા લગ્ન કર્યા કે આ મારા દીકરાને કોઈ સાંચવે. દીકરો 5-1 વર્ષનો થયો હશે, 5-1 વર્ષનો થયો ને બીજા લગ્ન કર્યા ત્યારે નવી માએ આવીને વિચાર કર્યો કે મારે અહીંયા દીકરો આવશે એ દીકરાનો ભાગ પડાવનારો આ તો બનશે જ, આને એક કામ કરું કે આને જમવાનું ન આપવું, આની પર ત્રાસ કરો, આ મરી જવો જોઈએ, જમવામાં કાંચ નાખીને આપે, આડાવડું બધું કરીને આપે. પણ દીકરો 2 વર્ષમાં દુબળો થવો જોઈએ, એની જગ્યાએ અઠોગઠો થઈ ગયો. આ વિચારે કે હું આને જમવાનું ન આપું, જમવામાં કાંચ નાખવાની કોઈ સાર સંભાળ ન કરું તો આ જાડો કેમ થાય. એને કહ્યું કે મારા પતિદેવ નોકરીથી આવે અને એ રૂમમાં લઈ જાય, કદાચ વિટામિનની ગોળી નહીં આપતા હોય ને, એ રૂમમાં બાપો દીકરો 10 મિનિટ રોજ બેસે છે 5:30 વાગે આવીને, શું હશે. અને બે બાપો દીકરો એક દિવસ રૂમમાં ગયા ત્યારે એની પત્ની નવી પત્ની આમ ટેબલ રાખી ઉપર ચડીને જોયું, વેન્ટિલેશન ખોલીને. દુઃખ સાથે કહેવું પડે કે વેન્ટિલેશનનું ગુજરાતી શું, આપણે કોઈને પૂછીએ તો કોઈ વેન્ટિલેશનનું ગુજરાતી ન કહી શકે. આપણે બધાને વેવ્સ તરંગોમાં ખબર પડે, આંદોલન શબ્દ વાપરીએ તો આંદોલનમાં ખબર જ પડતી. કમલદાની કહેવાય, જે ઉપર હોય ને કાચની બારી, વેન્ટિલેશનની ગુજરાતીમાં કમલદાની કહેવાય. એને આમ જોયું ત્યાં એના બાપાએ એક કબાટ ખોલ્યો, કબાટ ખોલીને અંદરથી એક રૂમાલ કાઢ્યો. એ રૂમાલ કાઢીને કહ્યું કે તારી મરી ગઈ ને એ માં રૂમાલ રાખતી. આમ પીઠ ઉપર ફેરવીને કહ્યું કે તારી આ જૂની માં, તારી વાસ્તવિકમાં માં છે એ રૂમાલ રાખતી. આ રૂમાલ ફેરવીને દીકરા કહું છું કે તારી માનો હાથ ફરે છે એમ માનજે, આ નવી માં ત્રાસ આપે તો સહન કરી લેજે. ને પછી રૂમાલ મૂકી દો, રોજ માટે રૂમાલ ફેરવતા. નવી માને ખબર પડી ગઈ, એના પતિદેવ નોકરી ઉપર ગયા અને છોકરો ભણવા ગયો, એટલે રૂમાલ કાઢીને બાળી નાખ્યો ચૂલામાં. અને બીજા દિવસે આ દીકરો દુબળો પડી ગયો.
જેવો દુબળો પડી ગયો ને એ બીમાર થઈ ગયો, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે મરેલી માના હાથનો રૂમાલ ફરે ને તો એ દીકરો હઠો ગઠો રહે, તો જીવતી માનો હાથ ફરે એના કરતાં પણ માં ગેલનો હાથ ફરે તો શું ન રહે. આ સાત દિવસ તમારી ઉપર ગેલનો હાથ ફરવા એટલે ભાગવત કથામાં બેસું, સાત દિવસ સુધી માં ગેલનો હાથ તમારી ઉપર ફરે એ સાત દિવસ કથામાં ભગવતીના ખોળામાં બેસવા બરાબર છે. એક મરેલી માનો હાથનો રૂમાલ ફરે, માં ખા નવી માં ખાવાનું ન આપે તો એ મરેલી માનો હાથનો રૂમાલ ફરે તો છોકરો હુષ્ટપુષ્ટ રહેતો હોય, તો માં ગેલનો હાથ ફરે તો છોકરા હુષ્ટપુષ્ટ રહે એ વ્યવસ્થા. એટલે સાત દિવસની કથા. તમારી ઉપર માને હાથ ફેરવો તો તમે બધા એક સાથે ભેગા થઈ શકો એમ હતા નહીં, એટલે જ કથાનું માધ્યમ રાખ્યું હશે. એટલે મારી માં એકલી હતી ને એટલે મેં મારી માને છોડી નહીં, અને પછી મારી માને સર્પદંશ થયો, એનું મૃત્યુ થયું, પછી મેં વિચાર્યું કે હવે મારે નીકળી જવું જોઈએ, અને હું નીકળી ગયો બધું છોડીને. અને આ છોડીને નીકળ્યો ને ત્યારે ફક્ત ને ફક્ત મારે મારી અંદર એક જ જપ ચાલતો હતો, નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આની અંદર સંકર્ષણ દેવતાનું નામ છે, આની અંદર વાસુદેવનું નામ છે, આની અંદર પ્રદ્યુમ્નનું નામ છે, અને આની અંદર જે વાસુદેવનું નામ છે એ મન બુદ્ધિ ચિત્ત અહંકારના દેવતા છે. આ ચારેયનો જપ કરતા કરતા મેં નદીઓ પાર કરી અને સતત ને સતત હું ગાતો હતો, નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ, નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ, પ્રદ્યુમ્નાય ગુફાઓ જોઈએ. ચાલતા ચાલતા મેં એક મોટું એક પીપળાનું વૃક્ષ જોયું ને ત્યાં આચમન કરીને હું બેસી ગયો, હું થાકી ગયો હતો. મેં ઘણા સમયથી મારી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હતી, મેં ભોજન નહોતું લીધું, મેં જલ નહોતું પીધું, અને ચાલતા ચાલતા મારું શરીર થાકી ગયું એટલે હું એક પીપળાના વૃક્ષ નીચે બેસી ગયો. અને જેવો જ પીપળાના વૃક્ષ નીચે બેસો ને મારી આંખ બંધ થઈ ગયા તો ભગવાન મારી સામે હાજર થઈ ગયા, અને એવું ધ્યાન લાગી ગયું ને એક સેકન્ડમાં મારું ધ્યાન ખુલી ગયું. પાછી આંખ બંધ કરવાનો પ્રયત્ન કર્યો તો ધ્યાન લાગ્યું જ નહીં. આ કથા સમજાવવા માંગે છે કે એક જ વખત ધ્યાન લાગ્યો, એક વાર કથામાં બેસી જાવ રુચિ લાગી જાય તો પછી એ 12:15 કેમ થયા, અત્યારે 12:15 વાગી ગયા, લ્યો 15 મિનિટ વરાઈ છે, ખબર ન પડે કે ચિત્ત જો ચોટેલું હોય તો 3 કલાક ક્યાં જતી રહી ખબર ન પડે. એમ એક વાર ચિત્તથી બેસી જાવ તો પછી વાત થઈ ગઈ પૂરી, પણ વારંવાર ચિત્તને ભટકાવી રાખો તો એક વાર આંખ ખુલી ગઈ એ પાછી બંધ કરી તો ભગવાન પાછા દેખાણા નહીં. અંદરથી એમ થયું કે હું મરી જાઉં પણ ઉપરથી આકાશવાણી થઈ કે તારે મરવાની જરૂરિયાત નથી, આત્મહત્યા ન કર, તો બસ આનો જપ કરી રાખજે. અને અંતાસ્મિન જન્મની ભવાન મામમાં દ્રષ્ટુમ મિહાર હતી, આ જન્મમાં નહીં પણ આવતા જન્મમાં તું મને મળી, તારી વાસના પૂર્ણ થઈ જાય પછી અલ્પકાલ સુધી તારી ચિત્ત વૃત્તિ સ્થિર થઈ હતી મારી અંદર, તારી અંદર હજી વાસના ભરેલી છે, આ જપ કરે રાખ વાસના મટી જાય. અને એનો જપ કરતા કરતા મારી વાસના મટી ગઈ ને મેં શરીર છોડ્યું. નારદજી કહે પૂર્વ જન્મનો હરિદાસીનો દીકરો, અને જેવું જ મેં શરીર છોડ્યું 1000 વખત ચતુર્યુગી પૂરી થઈ, કલયુગ ગયો, ત્રેતા, દ્વાપર અને સત્યુગ, એમ 1000 વખત એ પૂરો થયો, 1000 ચતુર્યુગી થાય એટલે પ્રલય થઈ ગયો, સૃષ્ટિ ઉપર પાણી પાણી ફરી ગયું. અને એમાં ફરી મારી ઉત્પત્તિ કરવાની હતી ત્યારે મારી ઉત્પત્તિ થઈ, બીજે ક્યાંય નહીં, ઉત્સંગાન નારદો જગને, મારી બ્રહ્માજીના માનસપુત્ર તરીકે ઉત્પત્તિ થઈ. અને મને દેવદત્તામ ઇમામ વીણામ સ્વરબ્રહ્મ વિભૂષિતામ, મને આ વીણા આપવામાં આવી. સતત હું ભગવાનનું નામ લઉં, આપણે પણ આ વીણા છે ભગવાનનું નામ સતત લેવા માટે, સતત હું નારાયણ નારાયણ કરી શકું ને ભગવાન
હું દાસીમાંથી જો દેવર્ષિ બન્યો હોય તો એની પાછળનું કારણ કૃષ્ણની કથા, ભગવાનને જે જે બાલ લીલા કરી મેં એ સાંભળી, એના કારણે આ બધું થઈ શક્યું છે. તમે બાલ લીલાનું વર્ણન કરો. ત્રણેય લોકમાં બાલ લીલાથી વિશેષ કંઈ છે નહીં. સ્વર બ્રહ્મથી હું ત્રણેય લોકમાં ફરી શકું, નારાયણનું નામ લઈ શકું, એની પાછળનું કારણ બ્રહ્મ લીલા. અને આ બ્રહ્મની લીલા કૃષ્ણની બાલ લીલા. ચાર શ્લોકોનો ઉપદેશ આપીને જતા રહ્યા ને પછી એ સરસ્વતીના કિનારે સમ્યાપ્રાસમાં બેસી ગયા. આચમન કરીને સમાધિમાં બેસી ગયા. જેવા સમાધિમાં બેસે, સમાધિમાં બેસે એ સાથે જ બધું આવવા માંડ્યું, બધું આત્મ સાક્ષાત્કારમાં. પણ લખવા જાય તો ભૂલાઈ જાય. લખવું અને યાદ કરવું આત્મ સાક્ષાત્કારમાં બેય થઈ નહોતું શકતું. અને બેય નહોતું થઈ શકતું એટલે એને વિચાર કર્યો કે વાસ્તવિકમાં નથી થઈ શકતું તો હવે એક હું કામ કરું કે કોઈ લખવાવાળાને બોલાવું. લેખિયા તરીકે ગણેશજીને બોલાવ્યા અને ગણેશજી સ્ટેનો થયા. ગણેશજીએ શરત મૂકી કે તમારે બોલવાનું અટકવાનું નહીં, બોલતા અટકી જશો તો હું નીકળી જઈશ. આને કહ્યું તમે વિચારા વિના લખવાનું નહીં. આત્મ સાક્ષાત્કારમાં જે જે આવ્યું એ ગણેશજીએ લખ્યું. દર 1100 શ્લોકે એક કૂટ પ્રશ્ન છોડી દે. ગણેશજી વિચારતા રહે કે આ બધી ક્રિયા પૂર્ણ થઈ જાય. પાછા આત્મ સાક્ષાત્કારમાં જતા રહે અને એમ આખું ભાગવતજીની રચના થઈ. 4 માંથી 18,000 શ્લોકો રચ્યા. નારદજી જેવા સંતની પ્રેરણા, વ્યાસજીની શ્રદ્ધા અને એ સાથે ગણેશજીનું લેખન કાર્ય અને આ ભાગવતજી એટલે પુરાણ બન્યું. ને આ જ ભાગવતજી ભણાવ્યું એ કોને ભણાવ્યું? શુકદેવજીને ભણાવ્યું છે. શુકદેવજીને ભણાવવાની વાત કરી કે આ શૌનક આદિ લોકોએ પ્રશ્ન પૂછ્યો છે કે આપ કયો છો કે ભણાવ્યું છે, પણ અમને એવું લાગે છે કે શુકદેવજી શા માટે ભણે? અમે તો સાંભળ્યું છે કે જેનો જન્મ થયો ને એ બધું નીકળી ગયા છોડીને. સવે નિવૃત્તિ નિરતઃ સર્વત્રોપેક્ષકો મુનિહિ. જે જન્મતાની સાથે આત્મપરાયણ હોય, અત્યંત નિવૃત્તિ પરાયણ હોય, કોઈ વસ્તુની અપેક્ષા ન હોય, સદા આત્મારામમાં રમણ કરે એ શા માટે ભાગવતજી ભણે? કહ્યું કે એ ભાગવતજી જન્મતાની સાથે જે યમ પ્રવ્રજંત મનુપેતમપેત કૃત્યમ, જેનો જન્મ થયો ને જે નીકળી ગયા હોય. જન્મતાની સાથે કૌશિકી સંહિતામાં કથા આવે છે કે વિકાર હોય ને એને સંસ્કારની જરૂરિયાત પડે. જનોઈ દેવાય પછી સંસ્કાર બ્રાહ્મણને આવે. એક જનોઈના તાંતણા સાથે એક તાંતણું ગૂંથાણું એમ તારે પણ ગૂંથાવાનું છે. પણ એવું તાંતણા સાથે તાંતણું ગૂંથાવાનું છે એવી જે વૃત્તિ આપે એ બ્રહ્મ વૃત્તિ કહેવાય. જેને જનોઈ પણ નથી મળી, એવું જ્ઞાન નથી મળ્યું અને બ્રહ્મ સાથે જે ગૂંથાઈ ગયા અને એના પિતાજી પાછળ દોડ્યા. હે પુત્ર વિરહ કાતર આજુહાવ. એ વિરહ કાતર વિરહના આવેગમાં દોડ્યા પાછળ. પણ જ્યારે દોડ્યા ને ત્યારે વૃક્ષોએ જવાબ આપ્યો. અભિને દુહુ ઉત્તર દદુહુ તરવહ. વૃક્ષોએ જવાબ આપ્યો કે તમારો દીકરો ખાલી દીકરો નથી, તો બધાના સર્વભૂત હૃદયમ, બધાના હૃદયમાં રહેવાળો, ચારે તરફ સર્વ વ્યાપક છે. જેને વાળ વધે એને કપાવવા પડે, જેના શરીરમાં દુર્ગંધ આવે કે પરસેવો થાય એને સ્નાન કરવું પડે. આના જીવનમાં એક પણ વિકાર જ નહીં. અને વિકાર નહીં એટલે જતા રહ્યા જંગલમાં અને સમાધિમાં બેસી ગયા. અને એવા જંગલમાં સમાધિમાં જઈને બેસી ગયા કે ત્યાં કોઈ આવી ન શકે. નિર્ગુણમાં જેની નિષ્ઠા હતી, જે સાકારમાં સગુણમાં માનતા જ નહીં. અને વ્યાસજી એના શિષ્યોને મોકલા છે કે તમે ત્યાં જઈ અને આ 2 શ્લોકોનું પઠન કરો. જ્યારે જ્યારે તમને સમીધા લેતા ડર લાગે તો આ 2 શ્લોકનું ઊંચા ઊંચા સ્વરે આવર્તન કરું. અને ઊંચા સ્વરે આવર્તન કરવા સાથે જ્યાં નિર્ગુણની નિષ્ઠામાં સમાધિમાં બેસેલા હતા અને ત્યાં જઈને વિદ્યાર્થીઓએ આશાવરીમાં ત્યાં જઈને સુંદર શ્લોકની રજૂઆત કરીને એ શ્લોક પેલો વેલો ભગવાનના રૂપ ઉપર હતો. ભગવાનનું રૂપ કેવું છે, ભગવાનના રૂપ અને ગુણ માટેના 2 શ્લોકો. જેણે શુકદેવ જેવા શુકદેવને, જેણે શિખાસૂત્રનો ત્યાગ કર્યો છે એવો મહાપુરુષ ખેંચાણો. આ કૃષ્ણના આ 2 શ્લોક કેવા હશે? એક વેણુગીતનો શ્લોક છે, એક 10મ સ્કંદનો શ્લોક છે અને 3ય સ્કંદનો શ્લોક છે. વિદ્યાર્થીઓ ત્યાં જઈ અને ભગવાનના ગુણગાન વિશે, ભગવાનના રૂપ વિશે શ્લોક ગાયો. આવો કનૈયો હતો, આ
આખા સ્વરૂપ નું વર્ણન છે, કનૈયો કેવો લાગતો. આજનો કનૈયો આવો હોય તો એ કનૈયો કેવો હશે વિચારો, મોહિત કરી જ લે કેમ ન લે. અત્યારે પણ આમનું દર્શન થાય તો એવું લાગે કે વાસ્તવિક કૃષ્ણ હશે. બરહા પીડમ, બરહ એટલે મોરનું પીચ, આ પીડમ જેના મુકુટ ઉપર મોરનું પીચ હતું. ખાલી વ્યાસજી મોરના પીછવાળા કૃષ્ણ વિશે લખે જ નહીં હો. બરહા પીડમનો મતલબ થાય કે જેટલા લોકોએ ભગવાન એક પણ વ્યક્તિનું જે કર્મ છે એની ભૂલતા નથી. રામાવતારમાં જે મોરે ભગવાનને કાંટા અને કાંકરા ન વાગે ને મોરના પીછા ખેર નાખ્યા હતા ને, ભગવાન કે એ ઋણ હું ભૂલ્યો નથી. જે ઋણને ન ભૂલે ને એને કૃષ્ણ કહેવાય. ભગવાને એ ઋણનો એ મોર પીછ તે ગયા જન્મમાં પોતાનો આખો શ્રૃંગાર ખેરી નાખ્યો હતો. તારી શોભા એ મોરનું પીછ કહેવાય તે ખેરી નાખ્યું હતું, આ વખતે મારા મસ્તક ઉપર લગાડી. બીજો ભાવ એવો છે, બરહા પીડમ મોરનું પીછ એવા માટે કે મોર એવું એક પ્રાણી, એક એવું એક પક્ષી છે મોર, કે જે રતિ ક્રિયા કરે પણ સેકન્ડના છઠ્ઠા ભાગ માટે, ખાલી સંતાન ઉત્પત્તિ કરવા માટે, એટલે બ્રહ્મચર્ય જે પાડે એવું મોર છે. એટલે ભગવાન કહે કે મારા વિચારો છે ને, ભગવાન કહે મારા પગ ભલે વાંકા હોય, મારી ડોકી ભલે વાંકી હોય, બીજું ભલે વાંકું, પણ મારા વિચારો છે ને એ મારા વિચારો છે એ બ્રહ્મચર્ય જેવા છે, બ્રહ્મ જેવી ચર્યાવાળા વિચારો છે. મારા વિચારો એકદમ શુદ્ધ અને પવિત્ર છે. ભગવાને કહ્યા વિચારોથી માણસ આગળ વધી શકે. તમારે વિચારવું હોય, તમારા જીવનમાં હાથ ન હોય પગ ન હોય તો ચાલે, પણ સુંદર એ માણસ કહેવાય જેના વિચારો સુંદર છે, એ માણસ સૌથી સુંદર કહેવાય. ભગવાને મસ્તક ઉપર રાખ્યા, મારા મસ્તકના વિચારો ભગવાન કહેવા માંગતા હશે સુંદર છે. બરહા પીડમ નટવર, નટ એટલે નાચવા વાળો, વર એટલે શ્રેષ્ઠ, નાચવામાં જે શ્રેષ્ઠ છે. અરે સ્ટેજ ઉપર તો બધા આજના કલાકારો નાચે, અમિતાભ બચ્ચનની સ્ટેજ ઉપર નાચે, મારા કનૈયો તો સર્પની ફેણ ઉપર નાચ્યો, આને નટવર કહેવાય. લીસામાં લીસો ભાગ સર્પની ઉપરનો ભાગ છે, ત્યાં કનૈયાએ તાંડવ કર્યું. કદાચ કૈલાસ ઉપર તાંડવ કરતા હશે મહાદેવ, પણ મહાદેવથી પણ એક વેંત ઊંચા થાય એવો કનૈયો છે જેણે લીસા ભાગમાં તાંડવ કર્યું. કાલીય નાગ ઉપર ભગવાને નાચ્યા, વરહ એવા નટવર છે. વપુહુ ભગવાનનું શરીર ત્રિભંગ લલિત, ભગવાનના પગ વાંકા, ભગવાનની કમર વાંકી, ભગવાનની ડોંક વાંકી. ભગવાન કહેવા માંગતા હોય કે જબ સીધી ઉંગલી સે ઘી ન નીકળે તો ઉંગલી ટેડી કરની પડતી હે, આ વખતે ઘી કાઢવા આવ્યો એટલે ભગવાન કે વાંકું બનવું પડશે. ભગવાને ત્રણ અંગો વાંકા એવા માટે કર્યા છે. ત્રિભંગ લલિત ભગવાન સુંદર લાગતા હતા. કર્ણયોહો કર્ણિકારમ, એક જ કરણનું પુષ્પ છે પણ કર્ણયોહો ક્યારેક અહીંયા રાખે, ક્યારેક અહીંયા રાખે. ભગવાન કહે કે જીવનમાં પણ કોઈ વસ્તુને નિરંતર, તમારા જીવનમાં એક ની એક વસ્તુ જ્યારે પણ તમે જીવનમાં પુષ્પોની રુજુતા છે ને કોમળતા, એ ક્યારેક તમારે બીજા પ્રત્યે પણ પ્રગટ કરવી, ક્યારેક બીજા પ્રત્યે પણ પ્રગટ કરવી. પુષ્પ એટલે રુજુતા. ભગવાન ક્યારેક આ કાન ઉપર રુજુતા રાખે, ક્યારેક આ કાન ઉપર રાખે, એટલે શ્રવણ આદિ કર્યોમાં, ક્યારેક ક્યારેક કોઈના સાંભળવામાં પણ રુજુતાથી સાંભળવું. એક જ પુષ્પ અને બે વારંવાર બદલે. એક ભાવ એવો પણ છે કે ભગવાને અહીંયાથી અહીંયા સુધીની એક જે હશે ને એ કમળની નાની, અલા જે કર્ણયોહો કર્ણિકારમ, કર્ણના પુષ્પની ઝીણી ઝીણી માળા અહીંયા કાન ઉપર સુધી હશે ને અહીં સુધીની હશે માળા, એવી પહેરી હશે. એક ત્રીજો ભાવ છે, બિભ્રદવાસહ કનક કપિસમ. ભગવાને સફેદ ધોત્યું પહેર્યું હતું, એમાં બોર્ડર હતી સોનાની, કનક કપિસમ. એવું વર્ણન વ્યાસજી ન લખે, વ્યાસજી કહેવા માંગતા હોય કે સાત્વિકતા હતી ભગવાનમાં. બિભ્રદવાસહ સફેદ ધોત્યું એટલે સાત્વિકતા,
અને કનક કપિશમ એવી સાત્વિકતા નહીં કે કોઈને પ્રભાવિત ન કરી શકે. ભગવાનની સાત્વિકતા કોઈને પ્રભાવિત કરે એવી હતી. તમારી સાત્વિકતા કોઈને પ્રભાવ કરવી જોઈએ. આપણે કહીએ ને કે ભાઈ તમારા ભાઈ તો હાવ ભગત હો, ક્યાંય માથું મારે નહીં. કૃષ્ણને એવા ભગત ન ગમે, કૃષ્ણને ભગત સિંહ ગમે. તમે ભગવાનની માળા પૂજા પાઠ કરતા હોય તો તમારી અંદર કોઈને પ્રભાવિત કરવી જોઈએ. તમારું ભજન તમારું તપ કોઈને પ્રભાવિત કરે એ જ સાત્વિકતા સાચી. કનક કપિશમ વૈ જયંતિંચ માલામ, ગળાથી લઈને પગ સુધી પહોંચે એવી માળા હતી. અને રંધ્રાણ વેણો અધર સુદયામ પૂરયન ગોપ વૃંદે, અધર સુદયામ, ભગવાન અધરોષ્ઠ ઉપર જે વાંસળી હતી ભગવાનના અધરોષ્ઠ ઉપર હતી. અને આ ભગવાનના અધરોષ્ઠ છે ને સૌથી શ્રેષ્ઠ છે. એટલે જ વલ્લભાચાર્યજીએ સૌથી પહેલા અધરમ મધુરમ કહ્યું છે. બાકી તો બીજું બધું કહી શકે. વદનમ મધુરમ કર્યું હોત તો છંદ ભંગ ન થાય. વદનમ મધુરમ, અધરમ મધુરમ કહ્યું હોત તો ન ચાલે. ચાલે, અરે હસિતમ મધુરમ, વદનમ મધુરમ પછી ગાયું હોત કે અધરમ મધુરમ, નયનમ મધુરમ તો છંદ ભંગ ન થાત. પણ અધરમ મધુરમ પેલા ગાયું એવા માટે કે ભગવાનના હોઠ છે ને એમાં અમૃત છે. રંધ્રાણ વેણો અધર સુધયામ, સુધા એટલે અમૃત. અહીંયા એવા માટે અમૃત છે કે ભગવાનના મુખમાં અમૃત ત્યારે કહી શકાય, એની વાણી અમૃતમય કહેવાય, જેની વાણીમાંથી પ ફ બ ભ ન નીકળે, આને ઓષ્ટ્ય કહેવાય. ને હોઠની શોભા એ છે ઓષ્ટ્ય. પ બોલવું હોય તો જીભ આમ હોઠ આમ કરવા પડે. પ, હોઠ ઊંચા કરીને પ ન બોલી શકો, ફ ન બોલી શકો, બ ન બોલી શકો, મ ન બોલી શકો. પ ફ બ ભ માં બોલવું હોય તો હોઠ ભેગા કરવા જ પડે. ભગવાનની મુખમાંથી જે વાણી નીકળીને એ કોઈનું પતન નથી કરાવતી. જેના મુખમાંથી પતનવાળી વાણી ન નીકળે એ વાણીને અપવર્ગ વાણી કહેવાય. જેના મુખમાંથી બળતરા ન કરાવે એવી વાણી નીકળે એને એને કૃષ્ણની સાચી વાણી. વાણીની શોભા એ છે કે તમારી વાણીથી કોઈનું પતન ન થાય. વાણીની શોભા એ છે તમારી વાણીથી કોઈની બળતરા ન થાય, કોઈને બળતરા ન થાય. તમારી વાણીની શોભા એ છે કે તમારી વાણીથી કોઈ પણ માણસ ભયભીત ન થાય. તમારી વાણીની શોભા એ છે કે કોઈ તમારી વાણી કોઈની ફજેતી ન કરાવે. ફ, અને તમારી વાણી મરજી પ્રમાણે ન ચાલે ને શાસ્ત્ર પ્રમાણે ચાલે. પ ફ બ ભ મ, જેની વાણીમાં નથી ને એની વાણી સૌથી સુંદર છે. ભગવાનની વાણીમાં ક્યાંય પ ફ બ ભ નથી. પ ફ બ ભ એવા માટે નથી, પ કોઈનું પતન ન કરાવે, ફ ફજેતી ન કરાવે, બ બળતરા ન કરાવે, એની સાથે ભ કોઈને ભયભીત ન કરાવે, ને મરજી પ્રમાણે જે વાણી ન ચાલે એ વાણીને વાસ્તવિકમાં શ્રેષ્ઠ વાણી કહેવાય. અને એવી વાણી જેના મુખમાંથી નીકળતી હોય, એવા જેના હોઠ હોય ને એવા જ હોઠ અધરમ મધુરમ હોય, એટલે ગાયું છે. અને આ સાથે ભગવાનનું આવું રૂપ હતું. અને એ રૂપ વિશે ભગવાન આવા મોરલીવાળા દેખાય ને ત્યારે, હવે પાંચ જ મિનિટની વાર છે, 12માં બે કાંટા ભેગા થાય ને તો મને તમે યાદ આવો ને મને હું યાદ આવું. કારણ કે તમે દ્વારકાધીશના પટાંગણમાં રહેવા વાળા છો. અત્યારે દ્વારકાધીશને 12 વાગે આરતી થતી હોય, હરિના ત્યાં આરતી થતી હોય, ને અમે સોમનાથમાં રહેવા વાળા, હરની આરતી પણ 12 વાગે થતી હોય. 12 વાગે બે કાંટા ભેગા થાય ને એમ બે જગ્યાએ આરતી થાય, એક હરિના ઘરમાં ને એક હરિના મંદિરમાં, એક હરિના મંદિરમાં ને એક હરના મંદિરમાં. એટલે હરિ અને હર બે ભેગા થાય અત્યારે તો, અત્યારે હરિ ને હર ભેગું થવું જોઈએ ગાગિયા પરિવારમાં પણ. અહીંયા પણ હરિહર અને ત્યાં પણ હરિહર. પણ આજ તમને રમાડવાના ભૂલી ગયા, મેં કહ્યું હતું પણ કથામાં જ એટલો રસ આવી ગયો. તો 2 મિનિટ વાત માટે આપણે જેને રાસ લેવો હોય મેદાનમાં કૂદકો મારીને આવી જાય અને આ મુરલીધરના નામ ઉપર 2 મિનિટ સંકીર્તન કરી નાખીએ, હિંચમાં અમે લેશું, જેના કારણે તમે આનંદપૂર્વક રમી શકો. તારી મુરલી માં
રાસમાં હું કરું પેલ, સામે ઉભા છે ગેલ. ઓહી
ઓહી ગયો છે મારો મન માધવ તારી મુરલીમાં, ઓહી ગયો છે મારો મન માધવ તારી મુરલીમાં, ભેલો થયો છે આખું ગામ માધવ તારી મુરલીમાં, ભેલો થયો છે આખું ગામ માધવ તારી મુરલીમાં, 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 માધવ તારી સ્મરણ વિધેય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. જય મુરલીધર. ઉપસ્થિત આપ બધાને વિનંતી કે ફરીથી આપ સૌ આપની જગ્યા પર બેસી જશો, આપના સ્થાન પર રહેશો. થોડી અગત્યની જાહેરાત પણ કરવાની છે ને, આપણા જ પરિવારના બાળકો અહીંયા સરસ મજાની આપણી પરંપરા મણિયાના મણિયારો અહીંથી થોડી જ વારમાં રજૂ કરવાના છે. આદ્યશક્તિ ગેલ માતાના સાનિધ્યમાં ગેલધામ મુકામે મોટી ભલસાણ અને ત્યાં પરમ પૂજ્ય શાસ્ત્રી ડૉક્ટર શ્રી મહાદેવ પ્રસાદજી મહેતા એમના સાનિધ્યમાં એમના વ્યાસાસને આપણે સૌ શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છીએ અને સમસ્ત ગાગિયા પરિવારે આ જે ભવ્ય આયોજન કર્યું છે એ આયોજનનો આપણે આ સરસ મજાનો ધર્મલાભ લઈ રહ્યા છીએ. ત્યારે આજે આપણી વચ્ચે ઉપસ્થિત સર્વે સંતો મહંતોને પણ, સમસ્ત ગાગિયા પરિવાર ઉપસ્થિત સર્વે માનવંતા મહેમાનો અને સૌના વતી ખૂબ ખૂબ પ્રણામ અને વંદના સાથે શબ્દોના માધ્યમથી અહીં આવકારીએ છીએ. સંત શ્રી વેદનાથ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જૂનાગઢ દોલતપરા મંગલમ આશ્રમ ગીરથી આપ શ્રી ખાસ ઉપસ્થિત છો. સંત શ્રી વેદનાથ બાપુ આપનું ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન. સાથે સાથે રુદ્રાનંદ બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપ શ્રીના ચરણ કમલમાં પણ વંદના. આપ હરિદ્વારથી આશીર્વાદ સાથે ઉપસ્થિત છો, વૃંદાવનથી ખૂબ ખૂબ આશીર્વાદ સાથે ઉપસ્થિત સ્વામી શ્રી અમૃતાનંદજી મહારાજ આપને પણ શબ્દોના માધ્યમથી આવકારું છું. અને એ જ રીતે હારીજથી આપણી વચ્ચે ઉપસ્થિત સંત શ્રી હરિદાસ બાપુ આપને પણ ખૂબ ખૂબ વંદના સાથે અહીં આવકારું છું. પરમ પૂજ્ય શાસ્ત્રી ડૉક્ટર શ્રી મહાદેવ પ્રસાદજી મહેતાના વ્યાસાસ્થને સમગ્ર ગાગિયા પરિવાર અને GTPL ભક્તિ ચેનલના માધ્યમથી જ્યાં જ્યાં ભક્તજનો વસે છે ત્યાં ચેનલ નંબર 551 પર જીવંત પ્રસારણના માધ્યમથી આપણે આ ભગવત સ્મરણનો ધર્મલાભ લેવા આજે આ બીજો દિવસ અને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એમાં આજે જે સંતો ઉપસ્થિત છે એમને ફરીથી ખૂબ ખૂબ પ્રણામ સાથે આવકારું. મંડપમાં જે ભાઈઓ અને બહેનો ઊભા છે આપ બધાને વિનંતી, થોડી વાર માટે આપ સૌ આપની જગ્યા ઉપર બેસી જાઓ. પ્રસાદ માટેની વ્યવસ્થા થઈ ગઈ છે પણ અહીંયાથી જાહેરાત કરીએ એ મુજબ આપ જશો જેથી દરેક ભાઈઓ બહેનોને સૌને પ્રસાદ વ્યવસ્થિત રીતે મળી શકે, આપણે ભોજન પ્રસાદ સાથે સરસ રીતે લઈ શકીએ, અન્નનો સમયનો કે શક્તિનો બગાડ ન થાય અને ખૂબ આનંદથી આપણે એ સર્વે સાથે મળીને ભોજન પ્રસાદનો આનંદ લઈ શકીએ. થોડી વાર આપ સૌ આપના સ્થાન ઉપર જ રહેશો. અહીં આપણા જ પરિવારના બાળકો થોડી જ વારમાં મણિયારો પ્રસ્તુત કરવાના છે. એ દરમિયાન ફરીથી આપ સૌને યાદ અપાવી દઉં, તારીખ 6/5/2018 રોજ જે અહીંયા મંડળીનો આપણે સરસ મજાનો કાર્યક્રમ રાખેલો છે એ દરમિયાન ગાગિયા પરિવારને લોટી ઉત્સવમાં જેમને પણ લાભ લેવો હોય
તેઓ મુખ્ય કાર્યાલયમાં ફી ભરાવીને એમનું નામ લખાવી દેશે. એ જ રીતે આપણો જે મુખ્ય હેતુ છે કે જ્ઞાન યજ્ઞ આપણે જે કહીએ છીએ એમાં જ્ઞાનની વાત હોય, આપણા પરિવારના દીકરા દીકરીઓ, આપણા પરિવારના સદસ્યો, સમગ્ર ગાગિયા પરિવારને વિશેષ જ્ઞાનનો કંઈક લાભ મળે એવા ખાસ હેતુથી અહીંયા પુસ્તક મેળો પણ રાખવામાં આવેલો છે. કથા શ્રવણ માટે જ્યારે આપ અહીંયા પધારો છો ત્યારે થોડા વહેલા આવી અથવા તો કથાનું જ્યારે સમાપન થાય ત્યારે પુસ્તક મેળાની મુલાકાત લઈને જરૂરથી લાભ લેશો. જીવનના દરેક ક્ષેત્રની અંદર કામ આવે, કંઈક માર્ગદર્શન મળે એવા સરસ મજાના પુસ્તકો ત્યાં છે અને 50% જેટલા રાહત દરથી, 50% ડિસ્કાઉન્ટથી એ પુસ્તકો આપવામાં આવી રહ્યા છે. સાથે સાથે ગાગિયા પરિવારના નિમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત આપણા માનવંતા મહેમાનો માને શ્રી કેશુભાઈ ડેર સાહેબ, કેશોરભાઈ ડેર આપણી વચ્ચે ઉપસ્થિત છે, માને શ્રી દીપકભાઈ બોદર સાહેબ અને ભાઈ શ્રી નિર્મળભાઈ બોદર, આપ ત્રણે મહાનુભાવોનું પણ ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન કરું છું. આપણી વચ્ચે ઉપસ્થિત તમામ સંતશ્રીઓના સ્વાગત અભિવાદન માટે માન્ય શ્રી મેરામણ બાપાને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર ઉપસ્થિત થશો.